સુરત ગ્રામ એસઓજી એ ગદી ચીટિંગ કરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી હતી. સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની બેંકોમાં ગ્રાહકોની વાતોમાં ભોળવી પૈસાના બદલમાં ગદી પકડાવી ટકાઈ કરતા હતા. જિલ્લાના 21 જેટલા ગુનાની કબૂલાત કરાઈ હતી. સુરત જિલ્લા ગ્રામ એસઓજી પોલીસમાં ઉભેલા આરોપીનું નામ છે આકાશ સુભાષ યાદવ. બારડોલી તાલુકાના બાબેન ગામ ઘણા સમયથી સુરત સહિત અન્ય જિલ્લાઓની બેંકોમાં ગ્રાહકોને ઠગતી ગેંગ સક્રિય બની હતી. એ જ પ્રકારે સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં પૈસાને બદલે ગદી પકડાવી છતરપિંડીની ઘટના બનતા સુરત જિલ્લા પોલીસ કામે લાગી હતી. આ દરમિયાન બાતમીના આધારે કિમ ખાતેથી ગડ્ડી ચીટિંગ કરતી ગેંગના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી આકાશ યાદવની ધરપકડ બાદ સઘન પૂછપરછ શરૂ કરી હતી. જોકે આરોપી પોતાના અન્ય મિત્રો સાથે મળી છતરપિંડીનો ખેલ ખેલતા અનેક દરમિયાન એક બે ગુના નહીં પરંતુ 21 જેટલા ગુનાની કબૂલાત કરાઈ હતી. બેંકોમાં પૈસા ભરવા આવતા ગ્રાહકોને આ ગેંગના સભ્યો વાતમાં ભોળવી છેતરપિંડી કરતા હતા. જોકે ગ્રાહકો પણ વધુ પૈસાના લોભમાં આવીને લલચાઈ વાતમાં આવી જતા હતા. હાલ સમગ્ર મામલે ગેંગના આકાશ યાદવની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. આ સંયુક્ત ઓપરેશનની અંદર બેંકોની આ અંદર લાગેલા સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો મદદ કરી એની મદદ લઈ અને ફરીથી એક ટ્રેપ ગોઠવવામાં આવી જેની અંદર આ આરોપને ઝડપી પાડવામાં આવ્યા. તેની મુખ્ય એમો એવી રીતની રહેતી કે એ લોકો પોતે ગાડીનો યુઝ કરતા અને બેંકની આસપાસ ફરતા અને એવા પરપ્રાંતીય અથવા તો જે લોકો અહીંયા વિસ્તારના ભાષાના અજાણ છે એવા માણસોને ટાર્ગેટ કરી એની પાસે જઈને કહેતા કે ભાઈ અમારું આ બેંકમાં કોઈ ખાતું નથી અને અમારે અમુક રૂપિયા ખાતાથી ટ્રાન્સફર કરવાના છે તો તમારા ખાતાનો અમને યુઝ કરવા દો, એ બદલ અમે તમને કેશમાં તમારું મહેનતાણું તમને આપી દઈશું. એટલે જે તે માણસ લાલચમાં આવી જાય તો એ પોતે રૂમાલમાં ચલણી નોટોની ગડ્ડી જે છે એ ઢાંકી અને કવર કરીને આપતા અને એમાં ઉપર નીચે જે છે ઓરિજિનલ નોટ રાખતા અને વચ્ચે નોટોના શેપનું કટિંગ કરેલા કોરા કાગળનું બંડલ મૂકી દેતા અને પાછા આમને તાકીદ કરતા કે ભાઈ અહીંયા સીસીટીવી ફૂટેજ છે એટલે અહીંયા તમે ખોલતા નહીં, થોડા આગળ જઈને ખોલજો. અને પેલો માણસ જ્યારે આગળ જાય ત્યાં સુધી આ લોકો પોતે પૈસા લઈને ઓરિજિનલ પૈસા લઈને જતા રહેતા અને આ ખોલે ત્યારે ખ્યાલ આવતો કે પોતે છેતરપિંડીનો ભોગ બન્યો છે. તો આની અંદર ઓલરેડી 4 માણસો સંકળાયેલા છે. એમાં એક આરોપી આકાશ સુભાષ યાદવને ઝડપી પાડ્યો છે અને રાજેશ મિશ્ર, કનૈયા અને રાહુલ આ 3ને વોન્ટેડ આપણે જાહેર કરેલા છે. આ સમગ્ર ઘટનાની સઘન પૂછપરછ એસઓજી ખાતે કરવામાં આવતા તેમણે ટોટલ 21 જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરી છે, જેમાં સુરત ગ્રામ્ય, ભરૂચ, સુરત શહેર અને નવસારીની અંદર જુદી જુદી બેંકોની અંદર જઈ અને એમણે આ રીતની ઠગાઈ કર્યાનું કબૂલાત કરેલી છે. હા જરૂર, આની અંદર અન્ય જે આરોપી છે એમાં રાજેશ મિશ્રા જે છે મુખ્ય માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે, એ ઝડપાતા હજુ વધારે ગુનાઓ આની અંદર નીકળશે એવી અમારી તપાસ ચાલી રહી છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી.